તો હાલ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો, જેમાં સારવારના નામે બાળકીને શરીર પર ડામ આપવામાં આવ્યા. પોરબંદરની આ ઘટના કે જ્યાં પોરબંદરના બખરલા ગામે આ ઘટના બની છે. પરિવાર બાળકીને સારવાર માટે ભુવા પાસે લઈ ગયો હતો. 2 માસની બાળકીને સારવારના નામે ડામ આપવામાં આવ્યા છે. કફની સારવાર માટે ભુવાએ ડામ આપ્યા છે. લોખંડના સળિયા વડે બાળકીને છાતી પર ડામ આપ્યા છે. આધુનિક યુગમાં આજે ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધાની કફની સારવાર માટે પરિવાર બાળકીને ભુવા પાસે લઈ ગયો અને ભુવાએ બાળકીને સળિયાથી ડામ આપ્યા છે. લોખંડના સળિયા વડે બાળકીને છાતી ઉપર ડામ આપ્યા છે. પોરબંદરની આ ઘટના સામે આવી છે, જેમાં અંધશ્રદ્ધાનો આ વધુ એક કિસ્સો છે. અવારનવાર અંધશ્રદ્ધાથી જે ઈજા પહોંચે છે અને જે ઘટનાઓ સામે આવે છે. વધુ એક ઘટના સામે આવી છે પોરબંદરથી, કે જ્યાં 2 માસની બાળકીને શરીર ઉપર ડામ આપવામાં આવ્યા છે. સારવારના નામે બાળકીને શરીર ઉપર ડામ અપાયો છે. જો કે પરિવાર બાળકીની સારવાર કરવા માટે ભુવા પાસે આ બાળકીને લઈ ગયો હતો. 2 માસની બાળકીને સળિયાથી ડામ આપવામાં આવ્યા છે. અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો પોરબંદરથી આવ્યો. એની ઓક્સિજન ટકાવારી 60-65% જ હતી અને એની તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે છાતી ઉપર દાઝેલાના નિશાન હતા. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બાળકને 2-3 દિવસથી તકલીફ હતી અને ડામ દેવડાવેલા હતા. ભુવા પાસે જઈ અને બાળકને છાતી ઉપર ડામ દેવડાવેલા હતા, જેના લીધે બાળકની તકલીફ વધી ગઈ હતી અને બાળકને છાતી પર દાઝી તો ગયું અને સાથે સાથે શ્વાસની તકલીફ પણ વધી ગઈ હતી અને પછી બાળકને બહુ ગંભીર સ્થિતિમાં અહીંયા લાવવામાં આવેલું. એની ઓક્સિજન ટકાવારી તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. જયંતભાઈ, ન્યૂઝ18 ગુજરાતીમાં સ્વાગત છે. જે પોરબંદરની ઘટના સામે આવી છે, જેમાં 2 માસની બાળકીને આ રીતે સળિયાથી ડામ આપવામાં આવ્યો છે અને પરિવાર ખુદ લઈ ગયો હતો સારવાર માટે. શું કહેશો પહેલા? એક તો આજે 2 માસની બાળકીને જઘન્ય કૃત્ય કર્યું છે, એ માફ કરવા યોગ્ય નથી. અને બીજું કે કડકમાં કડક જાથા નિંદા કરે છે અને જે કઈ પરિવાર હોય કે ભૂ હોય એની સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે. એના સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે, સરકાર પોતે ફરિયાદી થઈ જાય. વિજ્ઞાન જાથા અત્યારે સુરતની અંદર એક પર્દાફાશ માટે જઈ રહી, ત્યાંથી અમે સીધા પોરબંદરની અંદર જે ઘટના બની છે તેની મુલાકાત લેશું, દીકરીની મુલાકાત લેશું. વારંવાર આવા બનાવો બને છે, અંધશ્રદ્ધાના બનાવો બને છે. અને પેલા તો માનવ જીવ કેમ ચાલે એની સામે માની લો કે સળિયાનાથી ડામ દે અને એ દીકરીને જે અત્યારે પીડા સહન કરે છે અને સારવાર હેઠળ છે, તો આ ઘટનાને આપણે બધા વખોડીએ છીએ, હું ને તમે બધા વખોડીએ છીએ. અને સાસુ છે અને એના કહેવાથી એને દીકરા વહુ ગઈ અને ડામ દીધો છે અને ડોક્ટરની સારવારની બદલે માની લો કે ડામ આપવો અને આમાં ભાગીદાર થનાર સૌ સામે કાર્યવાહી થાય. અને આપણે 21મી સદીમાં કે કઈ સદીમાં જીવી રહ્યા છીએ એ પણ પ્રશ્ન થાય છે. વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં આવા વારંવાર બનાવો બને છે, જે દુઃખદાયક છે અને પીડાદાયક છે. એટલે આપણે સૌ નિંદા કરીએ અને એની સામે જાથા આ ગંભીરતાથી લઈ અને દીકરીને જેને ડામ આપ્યો છે એમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી થાય તેવી માગણી કરે છે. બિલકુલ જયંતભાઈ, કારણ કે 21મી સદી અને એમાં પણ અંધશ્રદ્ધાના જે કિસ્સા છે વધતા જાય છે. પરિવાર ખુદ 2 માસની બાળકીને લઈ ગયો છે. જાગૃતતાનો પણ ક્યાંક અભાવ છે અવારનવાર અને હવે તો આવી ઘટનાઓ વધી રહી છે. એક તો ખાસ કરીને શું છે કે જે ગ્રાસ લેવલે કામ થવું જોઈએ, વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણના જે કાર્યક્રમો છે એને સરકારે અથવા સ્વૈચ્છિક સંસ્થાઓ બધાએ પ્રમોટ કરવા જોઈએ, સમાજે પણ એને આવકારવા જોઈએ. એટલે આને લોકચળવળ ઊભી કરી અને મહાનગરપાલિકા, નગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, આરોગ્ય કેન્દ્ર છે, વિજ્ઞાન કેન્દ્રો છે, એને બધાએ રૂરલ એરિયામાં પણ ખાસ કામગીરી, ઠોસ કામગીરી ઉપાડવી પડશે અને તો જ પરિણામ આવશે. બીજું કે અંધશ્રદ્ધા વિરુદ્ધનો સરકાર કાયદો બનાવે અને આવા ભુવા ભારાડી કે કોઈ પણ કે મુંજાવર કે કોઈ પણ વ્યક્તિ હોય આવું દુષ્કૃત્ય કરે તેની સામે એટ એ મોમેન્ટ ફરિયાદ દાખલ થાય અને ત્વરિત ન્યાયતંત્ર પણ જલ્દી કાર્યવાહી થાય અને દાખલા બેસે તેવા ચુકાદા આવે એ આવકાર્ય છે. એટલે વિજ્ઞાન જાથા ખાસ કરીને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની તાતી જરૂરિયાત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ગંભીર બાબતની નોંધ લે તેવી પણ જાથા અપીલ કરે છે. બીજી એ વાત જયંતભાઈ કે આ જે પણ પરિવાર હોય છે કે આવી રીતે અંધશ્રદ્ધામાં ડૂબેલો હોય છે તે લોકોનું ક્યાંક બ્રેન વોશ કરી નાખવામાં આવેલું હોય છે આ ભુવાઓ દ્વારા અથવા તો કોઈ પણ તાંત્રિક દ્વારા. જયંતભાઈ, આભાર ન્યૂઝ18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો હાલ જે પ્રમાણેની ઘટના સામે આવી છે, અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધી રહ્યા છે. પોરબંદરની આ ઘટના કે જ્યાં આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો આ વધુ કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાનો આ કિસ્સો પોરબંદરથી સામે આવ્યો, જેમાં સારવારના નામે બાળકીને શરીર ઉપર पर डाम આપવામાં આવ્યા છે। માત્ર 2 વર્ષની આ બાળકી કે જેને સારવારના નામે શરીર ઉપર ડામ આપવામાં આવ્યા છે। तो अंदर श्रद्धा डाम आप न्यूज़18 गुजराती सवाल पूछी रहा है कि 21મી સદીમાં अंधश्रद्धा केम है, बाळकीને સારવારના નામે डाम केम આપવામાં આવ્યા। જો કે મોટી મોટી આપણે વાતો કરતા હોઈએ છીએ, જાગૃતતાનો ક્યાંક અભાવ છે, પરંતુ સવાલ એ પણ થાય છે કે માસૂમ પર આવો અત્યાચાર કેમ કર્યો। જો કે પરિવાર ખુદ તે ભુવા પાસે આ બાળકીને લઈ ગયો હતો, ત્યારે 21મી સદીમાં આવી અંધશ્રદ્ધા હજુ પણ કેમ છે। અનેક જાગૃતતાના કાર્યક્રમો થાય છે, પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે કે જે અંધશ્રદ્ધામાં ડૂબેલા છે। બાળકીને સારવારના નામે डाम केम અપાયા, ન્યૂઝ18 ગુજરાતી આ સવાલ पूछी रहा है कि मासूम पर आओ अत्याचार केम करवामां आव्यो। मात्र 2 मासनी बाळकी के जेने लोखंडना सळियाथी डाम आपवामां आव्या छे। 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ અને 21મી સદીમાં જ આવી ઘટનાઓ સામે આવે છે અને આવી ઘટનાઓમાં હવે વધારો થઈ રહ્યો છે। आधुनिक युग में ज घटना में वारो थी रो दर बीजा दिवसे अंधश्रद्धा की घटना सामे आई है। बने ज दृश्यों आप जी सकशो। आ बने दृश्यों में कि जेमा पोरबंदर जी आई ज घटना सामे आई, महसाणा में ज्यां लुणावाड़ा में सावकी माताए मासूम पर अत्याचार कर डाम आप्या हता। लुणावाड़ा में पिता नौकरीए जता ते समय माता क्रूरता दाखवती हती अने बाळकने डाम आप्या हता। 21મી સદીમાં આપણે જીવીએ છીએ, પરંતુ જે પ્રમાણેની ઘટના સામે આવે છે, અનેક લોકો હજી એવા છે કે જે અંધશ્રદ્ધામાં ડૂબેલા છે। જાગૃતતાનો પણ ક્યાંક અભાવ છે અને પબ્લિક પણ જાગૃત થવા ક્યાંક ને ક્યાંક નથી માંગતી।